वेलकम विद्यार्थी मित्र, प्रजापति क्लासेस में आपनु स्वागत है। आज आप जई रहा है आगला प्रश्नों बता वैकल्पिक। तो फरीथी कही दू कि आ प्रश्नों जे छे ए बोर्ड माटे नथी, परंतु तमारो एडवांस लेवल चेक करवा माटे छे, एटले टेन्शन नहीं लेता, बराबर। अने ध्यान आपो तो जो तमने अघरा दाखला आवड़ी जाए, मुश्किल प्रश्नों जो आवड़े, तो पछी बीजा प्रश्नों तो तमे सरळताथी सॉल्व करी शको छो। चले अहीं वांचे आपणे, एक व्यक्ति तेना मित्र ने कहे छे, जो तू मने 100 रुपया आपे तो मारी पासे तारा थी 2 गणा रुपया हसे। जो तू मने 100 रुपया आपे तो मारी पासे तारा थी 2 गणा रुपया हसे। बीजी व्यक्ति कहे छे, जो तू मने 10 रुपया आपे तो मारी पासे तारा थी 6 गणा रुपया हसे। ने पूछू छे के बन्ने नी मूडी रकम, मूडी एटले કેટલા એમની પાસે પૈસા પડ્યા છે તે, બરાબર। તો અહીંયા આપણે એક તો પહેલાં ધારવાનું છે બંને પાસે કેટલી કેટલી રકમ, એટલે કેટલા પૈસા પડ્યા છે, કેટલા રૂપિયા પડ્યા છે તે આપણે લખીશું। ધારો કે એક વ્યક્તિ, બરાબર, ધારો કે એક વ્યક્તિની मूड़ी रकम बराबर रुपया एक्स, एवी ज रीते हूँ लखूँ बीजी व्यक्तिनी मूड़ी रकम, तो ए थई जशे रुपया वाई। एटले एक व्यक्ति छे एनी पासे एक्स रुपया छे, बीजी व्यक्ति छे तेनी पासे वाई रुपया छे। हवे आपणे वातो करीए, चालो पहेलो, जो तू मने 100 रुपया आपे, आ भाई कहे छे जो तू मने 100 रुपया आपे तो मारी पासे तारा थी 2 रुपया थाय, बराबर। एटले अहीं आपणे केस वन नी आपणे वात करीए, केस वन, बराबर। एक व्यक्ति बीजी व्यक्ति ने कहे छे कि जो 100 रुपया आपे, एटले एक व्यक्ति बीजी व्यक्ति ने कहे छे, बराबर। એટલે ધારે કે હું એક વ્યક્તિ છું અને સામે છે બીજી વ્યક્તિ, ધારે કે આ લાલ પેન એ એક વ્યક્તિ છે અને આ કાળી પેન એ બીજી વ્યક્તિ છે। હવે આ હીરો આને કહે કે જો તું મને 100 રૂપિયા આપે અને 100 રૂપિયા મળે તો આની પાસે રૂપિયા જે છે, મારી પાસે જે રૂપિયા છે એ 2 ગણા થઈ, આનાથી ડબલ, આનાથી આના ડબલ થાય। આ ભાઈ કાળી પેન જો આને લાલ પેનને 100 રૂપિયા આપે તો આની પાસે ડબલ થાય। હવે તમે વિચારો કે બંને પાસે કંઈક ને કંઈક રૂપિયા તો હશે જ, આની પાસે એક્સ રૂપિયા છે, આની પાસે વાય રૂપિયા છે। એટલે આ ભાઈ આને 100 રૂપિયા પહેલાં આના 100 વધ્યા, આ કાળી પેનના આની આની પાસે અહીંયા 100 વધ્યા, તો આના 100 ગયા, આના 100 ગયા, આના 100 વધ્યા, આના 100 ગયા। તો જોજો આપણે કે આ એક્સ એટલે એક વ્યક્તિ અને વાય એટલે બીજી વ્યક્તિ। તો એક વ્યક્તિ બીજી વ્યક્તિને કે જો તું મને 100 રૂપિયા આપે, એક વ્યક્તિ એટલે એક્સ અને બીજી વ્યક્તિ એટલે વાય, એટલે એક્સ વાયને કહે છે કે જો એક્સને 100 રૂપિયા મળે તો વાયથી 2 ગણા થાય। એક્સને 100 રૂપિયા મળે તો વાયથી 2 ગણા થાય। હવે જોજો અહીંયા આ એક્સ અને આ વાય, બરાબર। હવે આ ભાઈ આને 100 રૂપિયા આપે છે, એટલે આના 100 વધ્યા, તેવા આના 100 ગયા કે નહીં, સમજો છો? આને 100 મળ્યા તો આને આપ્યા તારે ગયા ને, એટલે આના 100 ગયા, એટલે આના ઓછા કરવા પડે, આના વધારવા પડે। હવે શું કહે છે બંને વચ્ચે, હવે શું કહે છે કે જો 100 રૂપિયા આપે તો આ કહે આયરો કહે તારાથી આના 2 ગણા થાય, આના રૂપિયા ડબલ થઈ જાય, આના ડબલ થઈ ગયા, વા ડબલ થઈ ગયા, એટલે મારે જો સરખું કરવું હોય તો આને હું 2 ગુણું તો જ સરખા થાય ને, આના રૂપિયા ડબલ થઈ ગયા, ધારો કે આના 100 હોય, આના 50 થઈ ગયા, તો હવે હું આને 2 ગુણું તો જ આના જેટલા થાય ને, એટલે કે આવું કંઈ ખબર પડી કે તો જ બચ્ચે બરાબર લખાય મારાથી। તો હવે આપણું આ સમીકરણ આપણે આને તોડીએ તો શું થશે, એક્સ વત્તા 100 બરાબર 2 વાય ઓછા 200,
बेवाय ओछा 200 तो एनो मतलब के बेवाय आम जसे अने 100 पेली बच जसे એટલે x ओछा बेवाय बराबर माइनस 200 ओछा माइनस 100 खबर पड़ी तमने એટલે કે x ओछा बेवाय बराबर माइनस 300 આ મળે છે મને સમીકરણ નંબર 1 જોઈ લેજો બરાબર એક વ્યક્તિ પાસે રૂપિયા હતા x બીજી વ્યક્તિ પાસે y આ કહે છે કે તું મને 100 આપ એટલે આના 100 વધે આના 100 ઘટે તો કે મારાથી તારા મારી પાસે તારાથી તો પણ બમણા રૂપિયા થશે એટલે પેલા 100 આપી દેતા આના બમણા થઈ જાય પેલાથી એટલે આને બે ગુણી કર્યા એટલે આપણો આ સમીકરણ મળ્યું ચાલો હવે આપણે કેસ 2 માં જઈએ બરાબર કેસ 2 કે બીજો કેસ શું કહે છે અહીંથી આપણે શરૂઆત કરીએ હવે બીજી વ્યક્તિ કહે છે બીજી વ્યક્તિ એટલે y બીજી વ્યક્તિ એટલે y જો તું મને 10 રૂપિયા આપે તો મારી પાસે તારાથી 6 ગણા થાય બરાબર એટલે અહીં જોજો હવે બીજી વ્યક્તિ પ્રથમ વ્યક્તિને કહે છે બીજી વ્યક્તિ હવે આમ થઈ ગયું હવે આમ થઈ ગયું આ આને કહે છે આ આને કહે છે આ બીજી વ્યક્તિ અને આ પ્રથમ વ્યક્તિ તો શું કહે છે એટલે બીજી વ્યક્તિ એટલે વાય અને પ્રથમ વ્યક્તિ એટલે એક્સ શું કહે છે કે જો તું મને 10 રૂપિયા આપે આને કહે છે એક્સને કહે છે એક્સ ભાઈ તું આને 10 રૂપિયા આપ એટલે જેવો આયરો આપશે એટલે એના 10 ગયા આયરો આપે આને એટલે એના 10 ગયા અને આના 10 વધ્યા આના 10 ગયા એટલે આને પાસેથી ખિસ્સામાંથી 10 ગયા અને હામેવાળાના ખિસ્સામાં પડ્યા એટલે બીજા 10 એના વધ્યા બરાબર છે ચાલો હવે શું થશે તો મારી પાસે એટલે આયરો કહે છે વાય કહે છે મારી પાસે તારાથી કેટલા ગણા રૂપિયા થઈ જશે 6 ગણા રૂપિયા થઈ જશે એટલે આના વધી ગયા રૂપિયા અને 6 એ ગુણતારા આના જેટલા થાય એનો મતલબ કે y વત્તા 10 બરાબર 6x ઓછા 60 હવે આનું સમીકરણ બનાવો તો શું થશે જોજો 6x આપો જાવ એટલે માઇનસ 6x વત્તા વાય જો અહીં આવ્યા અને આ અહીં ગયા એટલે કે માઇનસ 10 માઇનસ 60 એટલે માઇનસ 6x વત્તા વાય બરાબર માઇનસ 70 તો આ આપણે ધારો કે આપણે આને આવો જ રહેવા દઈએ આ પર બની ગયું સમીકરણ નંબર 2 તો હવે મારી પાસે સમીકરણ 1 છે અને મારી પાસે સમીકરણ 2 છે જો લોપ કરવો હોય એક્સનો તો હું 6 એ ગુણું અને વાયનો કરવો હોય તો 2 એ ગુણું એટલે વાયને ગુણી કાઢો સમીકરણ 1 અને 2 માં કઈ સમીકરણ 2 ને કેટલા વડે ગુણીશું 2 વડે સમીકરણ 2 ને 2 વડે તથા સમીકરણ 1 ને 1 વડે ગુણી ચલ વાયનો લોપ કરતા ચાલો હવે જો હું 2 ગુણું તો કયું મોટું બને છે જોઈ લઈએ એમ તો આ આ મોટું બનશે ને એટલે આને આપણે પહેલું રાખીએ તો પહેલું રાખીએ તો જોજો કે x ઓછા 2y બરાબર માઇનસ 3 ચાલો આને તો ગુણવાનું જ નથી સમીકરણ 1 છે સમીકરણ 2 ને 2 વડે આને 2 ગુણવાનું છે એટલે 2 ગુણી તો શું થશે 6 દુ માઇનસ 12x બરાબર અને વત્તા 2y 2y અને 2 ગુણે તો 70 દુ માઇનસ 140 સ્વાભાવિક છે કે ઓછા 2y ને વત્તા 2y ઉડી જશે અને આ બંને વચ્ચે બાદબાકી થશે 11 12 માંથી 1 જાય તો માઇનસ 11x અને પેલી બાજુ થઈ ગયા માઇનસ ભેગા કરીએ તો માઇનસ 440 તો જો હું બંનેને માઇનસ માઇનસ વડે ગુણો તો 11x બાબત 440 માટે x બરાબર 440 ભાગ્યા 11 11 ચોકુ 44 એટલે એક્સની કિંમત મને મળી 40 રૂપિયા એટલે કે પહેલી વ્યક્તિ પાસે 40 રૂપિયા હશે આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો x ઓછા 2y બરાબર માઇનસ 300 અહીંયા 40 ઓછા 2y માઇનસ 300 તો 40 વત્તા 300 બરાબર 2y જુઓ મેં
300 नाम लई गया, बेवाई नाम लई गया, एटले के 340 बराबर बेवाई 340 भाग्या बे એટલે y ની કિંમત જે છે એ મને મળે છે 170 એટલે x પાસે 40 રૂપિયા હશે અને y પાસે 170 આપણે ધારો કે તારો મેળવે જોજો 40 અને 70 અરે 170 બરાબર હવે શું કહે છે પહેલી વખત પેલો જે કે તું મને 100 રૂપિયા આપે એટલે આના 100 વધ્યા અને પેલાના 100 ઘટ્યા બરાબર આના 100 વધેલા કેટલા થઈ ગયા 140 અને પેલાના ઘટ્યા એટલે 70 તો શું કહે છે આયરો કે હું મારા મારી પાસે તારાથી બમણા છે જો આ બમણા થઈ ગયા તાળો મળી ગયો એટલે આપણો જવાબ સાચો છે એટલે અહીંયા એક્સ બરાબર મને મળશે રૂપિયા 40 અને આ મળશે મને રૂપિયા 70 આ થઈ ગયો તમારો વૈકલ્પિક નો પ્રશ્ન નંબર 2 ચલો આપણે પ્રશ્ન નંબર 3 પ્રશ્ન બરાબર વાંચજો હા થોડું ટ્વિસ્ટિંગ છે અંદર જોઈએ એક ટ્રેન અચળ ઝડપે ચોક્કસ અંતર કાપે છે જો ટ્રેનની ઝડપમાં એટલે કે સ્પીડ 10 કિલોમીટર પર અવર એટલે એક કલાકમાં 10 કિલોમીટર એની ઝડપ વધી ગઈ એમ તો મુસાફરી માટે નક્કી કરતા સમય કરતાં 2 કલાક ઓછો સમય લે અરે સ્વાભાવિક છે ને સ્પીડ વધારે તો જલ્દી પહોંચો અને જલ્દી પહોંચો એટલે જે સમય છે એ ઘટી જાય એવી રીતે કહે છે કે ટ્રેનની ઝડપમાં 10 કિલોમીટર પ્રતિ કલાકનો ઘટાડો કરવામાં આવે કે 1 કલાકમાં એની 10 સ્પીડ ઘટી ગઈ 60 પર હોય તો 50 થઈ જાય 100 પર હોય તો 90 થઈ જાય તો મુસાફરી માટે નક્કી કરતા સમય કરતાં 3 કલાક વધારે લાગે એટલે કે ભાઈ જે સમય છે એના કરતાં વધવાનો યાર પછી ગયા ટ્રેન લેટ થાય તો સમય વધે ને પહોંચવાનો એવું છે ટ્રેન દ્વારા કપાયેલું અંતર શોધો મારે શોધવાનું છે અંતર શોધવાનું છે અંતર મારે કોની વાત થઈ છે જોજો એક તો કે ઝડપ અને સમય બરાબર ઝડપ સમય અંતર એટલે અહીંયા આ એક આપણું સૂત્ર બને છે 9મા ધોરણનું કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય હવે મારે છેલ્લે શોધવાનું છે અંતર છેલ્લે શું શોધવાનું છે અંતર એટલે આ સમીકરણને જો હું અંતરમાં ફેરવવું હોય તો અંતર બરાબર આ બંનેનો ગુણાકાર થાય એટલે કે ઝડપ ગુણ્યા શું થશે સમય થશે બરાબર એટલે આની પર જવાનું છે આપણે એટલે બંને ટ્રેન જે છે એ બંને કેસ જે છે બંને કિસ્સા છે એમાં ચોક્કસ અંતર કાપે છે અંતર રિમેઇન સેમ અંતર બદલાતું નથી અમદાવાદ ને બરોડા વચ્ચેની વાત કરવાની છે અંતર કંઈ બદલાવાનું નથી ટ્રેનનું ટ્રેનના સમય બદલાશે કે એક વહેલી પહોંચે કોઈ મોડી પહોંચે કોઈની સ્પીડ વધારે હોય કોઈની ઓછી હોય એવું કંઈક વાત થયેલી છે એટલે મારે ધારવાનું છે ઝડપ અને ધારવાનું છે સમય બરાબર તો હું લખું છું ધારો કે ટ્રેનની સરેરાશ ઝડપ એક્સ કિલોમીટર પર અવર આ એની સરેરાશ ઝડપ છે ટ્રેનને ચોક્કસ અંતર કાપવા લાગતો સમય તો હું ધારું છું વાય અવર એટલે કે વાય કલાક માટે ટ્રેને કાપેલું અંતર શું કરવાનું છે જુઓ અંતર એટલે શું છે ઝડપ ગુણ્યા સમય એટલે કે એક્સ વાય કિલોમીટર થશે બરાબર ચાલો હવે આપણે કેસ 1ની વાત કરીએ કેસ 1 શું કહે છે જોજો કેસ 1 તો ટ્રેનની ઝડપમાં વધારો થાય શું છે ટ્રેનની ઝડપ કેટલી થઈ ગઈ એક્સ વત્તા 10 કિલોમીટર પર અવર અને સમયની આપણે વાત કરીએ તો સમય ઓછો 2 કલાક ઘટે છે એટલે 2 કલાક ઘટ્યા ખબર પડી તમને
ઝડપ એની વધી, ઝડપ વધી, સમય ઘટ્યો, તો હવે આપણી પાસે અંતર શોધવું હોય તો સૂત્ર કયું છે? એક્સ ઇન્ટુ વાય. એટલે અહીંયા હું આ લખું છું કે ઝડપ ગુણ્યા સમય કરીશ તો મને કાપેલું આપણું આ જે સૂત્ર છે તે મળશે, અંતર મળશે, બરાબર. એટલે હવે ટ્રેનની ઝડપ કેટલી છે? એક્સ વત્તા દસ. ટ્રેનની ઝડપ છે એક્સ વત્તા દસ, સમય છે એણે વાય ઓછા બે, લાગતો હતો બે કલાક ઓછો લીધો એમ. અને અંતર કેટલું કાપ્યું એણે? અંતર એટલે કેટલું છે આપણું અંતર? એ તો ફિક્સ છે ને, અંતર તો ચોક્કસ છે. અને આ કાપેલું અંતર કેટલું છે ટ્રેનનું? એક્સ વાય. તો હું આને તોડું, પહેલાં એક્સ તૂટશે. જો પહેલાં એક્સ તૂટશે, આ આખાની સાથે ગુણાશે વાય ઓછા બે. કોઈ ઉતાવળ નહીં કરે કે સીધું આમ આમ ગુણવા નહીં માર્યું. પહેલાં આપણે સ્ટેપ બાય સ્ટેપ, એક્સ કૌંસમાં વાય ઓછા બે, બરાબર. હવે દસનો વાળો, પહેલાં એક્સનો વાળો થઈ ગયો ને, એક્સ આની સાથે ગુણાશે, આની સાથે ગુણાશે. હવે આ દસનો વાળો એટલે કે વિભાજનનો નિયમ છે આ, વાય ઓછા બે એક્સ વાય. તો આને ગુણીએ તો શું થશે? એક્સ વાય ઓછા બે એક્સ વત્તા દસ વાય ઓછા વીસ બરાબર એક્સ વાય. એક્સ વાય એક્સ વાય બંને બાજુ છે એટલે ઉડી જવાના. તો હવે શું બચ્યું મારી પાસે? બે એક્સ વત્તા દસ વાય ઓછા વીસ બરાબર, પેલી બાજુ ઝીરો થઈ ગયું. હું બધાને બે ભાગી નાખું તો માઇનસ એક્સ વત્તા પાંચ વાય માઇનસ દસ બરાબર ઝીરો. અને આનું જો હું સમીકરણ બનાવી દઉં, આદેશ પણ આપી શકો છો તમે, આદેશ આપી દઈએ એમ લઈ જાઓ તો આદેશ થઈ જાય ને. એટલે કે પાંચ વાય ઓછા દસ બરાબર એક્સ. ચાલો આપણે આદેશ આપીને ગણીએ, કોઈ પણ રીત ચાલે એમ, તમને જે અનુકૂળ લાગે તે. અહીંયા હું લોપની બી કરી શકું છું, આદેશની બી કરી શકું છું, બરાબર છે. ચલો હવે આપણે કેસ બે લઈએ. કેસ બે, કેસ ટુ, કેસ ટુ અહીંથી સ્ટાર્ટ થઈ જાઓ. કેસ ટુ, ટ્રેનની ઝડપ ઘટી. ચાલો કેસ ટુ, ઝડપ ઘટી. કેટલી ઘટી? દસ. એટલે એક્સ ઓછા દસ કિલોમીટર પર અવર, બરાબર. હવે શું કહે છે? મુસાફરી માટે નક્કી કરતા સમય કરતા ત્રણ કલાક વધારે લાગે છે. એટલે સમય, સમય ત્રણ કલાક વહી જાય. એટલે પહેલાં વાય લાગતા હતા, હવે વાય વધતા ત્રણ, અચાર આવશે અવર, બરાબર. હવે અહીં કહે છે કે ટ્રેનનું કાપેલું અંતર તો ફિક્સ છે, અંતર કેટલું છે? અંતર કેટલું છે? એક્સ વાય. તો આપણું સૂત્રનો ઉપયોગ કરીએ કે ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. જો આ બાજુમાં છે સૂત્ર, ઝડપ એટલે એક્સ ઓછા દસ, સમય એટલે વાય વત્તા ત્રણ, અને અંતર કેટલું છે? એક્સ ગુણ્યા વાય. તો ફરી પાછું આપણે એક્સને તોડીશું. હવે આખા વાય વત્તા ત્રણ સાથે ગુણાશે, ઓછા દસ કૌંસમાં વાય વત્તા ત્રણ અને એક્સ વાય. કોઈ પણ ઉતાવળ નહીં કરે ગુણવાની, સીધું ગુણવાના જ નહીં. બોર્ડની પરીક્ષા હોય, ટેન્શન હોય, બધું ગરબડ થઈ જાય, ધીમે ધીમે જ આપણે ગણવાનું. ચાલો તો આનો ગુણાકાર આવશે એક્સ વાય વત્તા ત્રણ એક્સ ઓછા દસ વાય ઓછા ત્રીસ બરાબર એક્સ વાય. એક્સ વાય એક્સ વાય ગયા, ઉડી ગયા, બરાબર. તો શું વહેચો જોઈએ અહીંયા? તો ત્રણ એક્સ ઓછા દસ વાય બરાબર ત્રીસ, કરી શકાય એવું? હવે હું પેલી એક્સની કિંમત આમાં મૂકી દઉં, બરાબર. આ આપણું સમીકરણ એક, અને આ થઈ ગયું આપણું સમીકરણ બે. તો હું લખું સમીકરણ એક અને બે પરથી, સમીકરણ એક અને બે પરથી. એટલે આ એક્સની કિંમત અહીં મૂકી દઉં, ત્રણ કૌંસમાં પાંચ વાય ઓછા દસ ઓછા દસ વાય બરાબર ત્રીસ. તમે પહેલાં એક વખત જોઈ લો અને પછી શું કરવાનું, વિડીયોને પોઝ કરીને સાથે સાથે ગણજો, તો જ મેળ પડશે આ બધા દાખલામાં. ચાલો પાંચ તાલી પંદર વાય ઓછા ત્રીસ ઓછા દસ વાય બરાબર ત્રીસ. પંદર વાયમાંથી દસ વાય જાય તો કેટલા? પાંચ વાય, ત્રીસ એ બાજુ જશે એટલે ત્રીસ વત્તા ત્રીસ, માટે પાંચ વાય બરાબર સાહીઠ, માટે વાય બરાબર સાહીઠના છેદમાં પાંચ એટલે બાર. હવે વાય શું છે? વાય શું છે? વાય 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 એ સમય છે. લાસુ મળ્યો મને કલાક અવર. વાયની કિંમત આપણે આદેશમાં મૂકી દઈએ, વાયની કિંમત આદેશમાં મૂકી દઈએ આપણે સમીકરણ એકમાં આની અંદર. એટલે કે
एक्स बराबर 5y-10, वाई नी जगह 12-10, अरे 12 × 5 એટલે 60-10 માટે એક્સ બરાબર 50. હવે એક્સ શું છે? એક્સ શું છે? ઝડપ છે. ઝડપ એટલે ટ્રેનની ઝડપ કેટલી આવી? એક્સ કિલોમીટર પર અવર. શું શોધવાનું છે મારે? અંતર. અંતરનું સૂત્ર ઝડપ ગુણ્યા સમય, એક્સ ગુણ્યા વાય. એક્સ એટલે 50, વાય ગુણ્યા 12 એટલે કે 12 × 5 = 60. 600 કિલોમીટર અંતર ટ્રેન કાપે છે. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક સરસ પ્રશ્ન છે અને મજાની વાત એ છે કે આને તમારે 2-3 રીતે ગણી શકાય. જો આની પછી ચેપ્ટર 4 આવે છે તો ચેપ્ટર 4માં એક્સથી ગણવાના છે એક જ ચલથી, અને આ ચેપ્ટર છે એ 2 ચલથી ગણવાના છે. હવે જો તમને કશું જ ના કહે તો તમે જે રીત વાપરો ને તે બધું આવી જાય. હું તમને બંને રીતથી બતાવું છું, બંને સહેલું પડશે. પણ હમણાં આપણે ચેપ્ટર 3 છે એટલે હું 2 ચલનો ઉપયોગ કરું. હવે 2 ચલનો ઉપયોગ કરવાનો એટલે મારી પાસે 3 ખૂણા હોય ત્રિકોણના. આ ત્રિકોણ હોય એના 3 ખૂણા હોય. બરાબર. એટલે આપણે 2 ખૂણાને આપણે ધારી લઈએ, કોઈ પણ 2. હું A અને Bને ધારી લઉં, કોઈને બી ધારાય એમ. પણ હું Aને ધારું X અને Bને ધારું Y. એટલે લખું, ધારો કે માપ ખૂણો A, માપ ખૂણો તો લખતા નથી, ખૂણો A બરાબર X, ખૂણો B બરાબર Y. તો આપણી પાસે જે પેલું છે આખું લાંબુ લચક આપેલું છે એમણે, એમાં કિંમત મૂકી દઈએ તો શું થશે? જોજો, તો અહીંયા થઈ જશે વાય, કારણ કે બીની જગ્યાએ વાય. અહીં થઈ જશે એક્સ, અહીં થઈ જશે વાય. હવે આનો મતલબ શું? આનો મતલબ શું? કે આ બરાબર આ છે ને આ બરાબર આ છે, ખબર પડે છે કંઈ? એટલે હું છૂટાછેડા કરી દઉં તો શું થશે? કે ખૂણો સી બરાબર 3y લખાય. ખૂણો સી બરાબર 3y લખાશે. અને હું આ બંને વચ્ચે જોડી બનાવું તો શું થશે? 3y બરાબર 2x + 2y. એટલે કે હું y નામ લઈ આવું તો 3y - 2y બરાબર 2x, એટલે કે y બરાબર 2x. લો, હવે આ બી એક મળી ગયું મને. તો જોજો, y બરાબર 2x આવ્યો અને c બરાબર 3y છે. હવે શું થશે? જોજો, આપણો આ આ શું બની ગયું? આ એક આદેશ થઈ ગયો. આપણું આ સમીકરણ એક થઈ ગયું, આ એક આદેશ થઈ ગયો. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય એટલે ખૂણો A, ખૂણો B અને ખૂણો C 180. હવે આપણે જે ધારેલી કિંમત છે બધી મૂકી દઈએ. Aને કે શું ધાર્યું છે? X. Bને શું ધાર્યું છે? Y. અને Cની જગ્યાએ જુઓ, Cની જગ્યાએ શું છે? 3y. અહીંયા 3y લખી દઈએ, 180. તો શું થશે હવે? અહીંયા x + 4y બરાબર 180. તો આ થઈ ગયું મારું સમીકરણ નંબર 2. હવે હું આદેશ આપી દઉં કે જા, તારી કિંમત પહેલાંમાં મૂક. એટલે 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી હું આ કિંમત આમાં મૂકી દઉં. એક્સ, વાયની જગ્યાએ 2x લખું, વાયની જગ્યાએ 2x. બરાબર. એટલે એક્સ 4 × 2 = 8x, 180. એટલે 8x ને 1 ભેગા થશે એટલે 9x. એટલે 9 × 2 = 18, એટલે એક્સની કિંમત કેટલી મળી મને? 20. હવે હું એક્સની કિંમત આદેશમાં મૂકું એટલે વાય બરાબર શું છે? 2 × 20, એટલે વાય બરાબર કેટલા થઈ ગયા? 40. એટલે આ તો મને એક્સ એટલે કયો ખૂણો મળ્યો? A. વાય એટલે કયો ખૂણો મળ્યો? B. હવે ખૂણો C એટલે શું છે? ખૂણો C એટલે શું છે? 3y. એટલે 3 × y ની કિંમત, વાયની કિંમત કેટલી છે આપણી પાસે? 40. એટલે 3 × 40 એટલે કેટલા થઈ જશે? 120. માટે ખૂણો A બરાબર, ખૂણો A એટલે એક્સ, ખૂણો B એટલે વાય, નો ખૂણો C એટલે 3y. બરાબર. તો A કેટલા મળ્યા, એક્સ કેટલા મળ્યા મને? 20. B એટલે વાય, અને વાય કેટલા છે મારી પાસે? 40. અને C કેટલા છે? 120. જો આ બધાને ટોટલ કરો
120માં 40 60 ને બીજા 20 180 થઈ ગયા. તો એક આ આ કઈ છે, બે ચલથી ગણ્યો છે મેં x અને y. હવે ધારો કે મારે બે ચલનો ઉપયોગ નથી કરવો, સપોઝ કે મારે આ બંને ચલનો ઉપયોગ નથી કરવો, તો તમારે આ આખાને કંઈક ધારી લેવું પડે. જોજો આજે આપણું આપેલું છે ને, તેને કંઈક ધારી લેવું પડે. સી 3b એ વત્તા બી. આમ જનરલી શું ધારી લઉં છું, એક્સ. આ બધાના બરાબર મેં એક્સ ધારી લીધા, પણ હું એવો એક્સ ધારું કે મને ગરબડ ના થાય. કેમ કે અહીંયા જોઈ લો, અહીંયા શું છે, 3 છે ને 2 છે, એટલે 3 અને 2 એટલે અહીંયા 1, એટલે આ બધાનો લસા 3 દૂ 6, એટલે હું 6x ધારી લઉં. 6x ધારતા તમે કહે કે 6 ક્યાંથી લાવ્યા, તમે એક્સ ધારી શકો છો, પણ જવાબો બધા અપૂર્ણાંકમાં આવશે અને પછી તમને લસા કંઈ લાવવું પડશે. એના કરતાં મેં પહેલેથી 3 અને 2નો લસા 6x લઈ લીધો. જો અહીં 4 અને 3 હતા તો 12 લઈ લેતે, બરાબર, 5 અને 6 એટલે 30 લઈ લેતે, એટલે અહીંયા લસા મેં ધારી લીધો. હવે બધાને છૂટા છે, આ બધા બરાબર છે, એટલે શું લખું, જો સી બરાબર 6x, 3 ખૂણો બી બરાબર 6x અને 2 ખૂણો એ વત્તા બી બરાબર 6x. તો આ તો આપણું કામ થઈ જ ગયું, સી તો મળી જ ગયો. હું આને ઉડાડું તો શું થશે, બી બરાબર 2x. જો આ સી તો આપણું મળી ગયું, બી આપણને 2x. હવે અહીંયા આપણે જોઈએ તો હું આ 2 ભાગું તો શું થશે, 3x, બરાબર. એટલે કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 3x. હવે અહીંયા હું બીની કિંમત મૂકું તો મને એ મળવાનો છે, હું આ બીની કિંમત મૂકેલ એ મળવાનો છે, પણ મને ખબર છે કે ત્રિકોણના 3 ખૂણો સરવાળો કરવાનો, તો એ વત્તા બી વત્તા સી બરાબર 180, અને એ વત્તા બીની જગ્યા હું લખી દઉં ને 3x, અને સી કેટલા છે, 6x, એટલે કેટલા થઈ ગયા, 9x બરાબર 180, માટે x બરાબર કેટલા મળે, 9 2 18 20 મળી ગયા x. હવે એ કેટલા છે, એ ચાલો તો અહીંયા આપણે જો કિંમત મૂકવા માટે તો બધું આપણું કામ પૂરું થઈ જશે. જોજો, હા તો જોજો, તો પહેલું આપણે અહીંયા લઈએ સી, સી એટલે 6x, 6 × 20 કેટલા મળે, 120. ચલો બી એટલે 2x, 2 × 20 એટલે 40, અને એ વત્તા બી બરાબર 3x. ચાલો એ બીની કિંમત કેટલી છે, 40, અને 3 × 20 એક્સની કિંમત તો ખબર છે, તો એ બરાબર જોજો વત્તા 40 60, એની કિંમત મને કેટલી મળી, 20. તો આ આપણો જવાબ. એટલે અહીં શું છે કે બધી બહુ રીતો હોય, પણ તમને લાવતા આવડો જોવા. આ મેં એક જ ચલથી ગણ્યો છે, એક્સથી. આવી રીતે બી ગણી શકે, એટલે પરીક્ષામાં એવું નથી સ્પેસિફિક કહેતા કે તમે આનાથી જ ગણો, એમ તમને જે આવડે તે ગણો, કોઈ માર્ક કપાશે નહીં, બરાબર. ચાલો તો આપણે વૈકલ્પિક પ્રશ્નો સ્વાધ્યાય 3.7માં આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6, સમીકરણ 5x - y = 5 અને 3x - y = 3 દ્વારા દર્શાવતી રેખાના આલેખ દોરો. પહેલાં તો આપણે આલેખ દોરી કરીએ. ચાલો, હવે આલેખ દોરવા માટે આ સમીકરણ હું પસંદ કરું છું કે 5x - y = 5, 5x - y = 5, એટલે કે લુખાપાટી જિંદાબાદ, એટલે શું થશે, 5x - 5 = y, એટલે હું એ જો બોક્સ બનાવું, અન્નુ મલિકનો ભાઈ ડબ્બુ મલિક, તો હું વાયની કિંમત શોધવાની છે, એટલે એક્સની કિંમત હું મૂકતો જાઉં. જોજો, હા, એક્સની કિંમત હું ધારો કે 0 લઉં, તો 5 × 0 0, એટલે મને વાયની કિંમત -5 મળે. હું 1 લઉં તો 5 - 5 એટલે કે 0 બને. આપણે બે કિંમત તો બહુ થઈ ગઈ. ચાલો, એવી રીતે હું 3x - y = 3, એટલે કે 3x - 3 = y, અને આને આલેખ આપણે બનાવીએ, એક્સ અને વાય. વાયની કિંમત શોધવાની છે, એ એક્સની કિંમત પહેલાં તો 0 મૂકીએ તો મને -3 મળે, 1 મૂકે તો 0 મળે, એટલે કે બંનેમાં 1 0 1 0 છે, એટલે બંને રેખા 1 0 ઉપર છેડશે, આવું આપણે કહી શકીએ છીએ, બરાબર. ચાલો હું હવે આલેખ દોરું તો શું થશે, પહેલો આપણે આ આલેખ દોરું છું, તો 0 હોય ત્યારે -5 અહીંયા આવશે, અને 1 હોય ત્યારે 0, એટલે આ જગ્યા આવશે. તો આનો આપણે આલેખ બનાવીએ ફૂટપટ્ટી મૂકીને, તો આવું કંઈક બનશે.
એટલે તમારે આલેખ લાવવાની જરૂર નથી, નોટમાં દોરી દો, ફૂટપટ્ટીથી આવી જશે તમારો જવાબ. તો આ જે રેખા છે એ કઈ છે? આપણી આ રેખાનું નામ કયું મળ્યું આપણને? 5x - y = 5. ચાલો હું હવે બીજો આલેખ દોરું છું. જોજો તમે, હું કલર થોડોક ચેન્જ કરી લઉં. 0 હોય ત્યારે -3, 0 હોય ત્યારે -3, અને 1 હોય ત્યારે 0. આ જ જગ્યા આવશે. એટલે કે હવે હું જો અહીંયા રેખા બનાવું, બરાબર, એટલે કંઈક આવો આલેખ જશે, બરાબર. આપણો આલેખ આવો જશે. તો આનો જે આલેખ જે છે એ કયો ભાઈનો? આપણો 3x - y = 3, બરાબર છે. ચાલો હવે આગળ વાંચીએ. આલેખ દોરાઈ ગયા. વાય અક્ષ અને બંને રેખા દ્વારા બનતા ત્રિકોણના શિરોબિંદુઓ જણાવો. તો અહીંયા એક ત્રિકોણ શોધવાનો છે. અહીંયા મારે શું શોધવાનું છે? એક ત્રિકોણ શોધવાનું છે. તો જુઓ, તમે કહેશો કે આ એક ત્રિકોણ બને છે, આ બી એક ત્રિકોણ બને છે, આ એક ત્રિકોણ, આ એક ત્રિકોણ. હવે ખાસ ધ્યાન આપજો, કયો કીધો છે? વાય અક્ષ અને બંને રેખા. આ બંને રેખા એટલે આ એક શિરોબિંદુ થયું. તો હું આ આ જે છે ને આ ત્રિકોણ બને છે. જુઓ અહીંયા આમ આ એક ત્રિકોણ બને છે, બરાબર. આ એક ત્રિકોણ બન્યો. તો આ ત્રિકોણના શિરોબિંદુઓ કયા? બસ દાખલો પૂરો થઈ ગયો. આ શિરોબિંદુ જણાવવાના છે. તો આ જગ્યાને શું કહીશું? 1, 0, કારણ કે એક્સ અક્ષ 1 છે અને વાય 0 છે. આ જગ્યાને શું કહીશું? y 0, અરે x 0 છે અને y છે -5. અને આ જગ્યાનું બિંદુ કયું છે? 0 અને -3. તો આ જે ત્રિકોણ છે એના શિરોબિંદુઓ જણાવો. તો હું લખું છું જવાબ, ત્રિકોણના શિરોબિંદુઓ 1, 0, 0-3 અને 0-5. આ જવાબ છે. કેટલું સહેલું છે, હે, બરાબર. ચલો આપણે આગળના દાખલામાં જઈએ.